રનિંગ માટે કેવા શૂઝ બેસ્ટ રહેશે? તો એમાં જે કહેવાય કે રનિંગ માટે તમે શૂઝ પરચેસ કરો છો, ત્રણ વસ્તુ ખાસ એમાં ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલી વસ્તુ છે કે શૂઝમાં તમારે પ્રોપર કુશનિંગ હોવું જરૂરી છે. સેકન્ડ વસ્તુ છે કે રનિંગની જે નીચેનો જે સોલ કહેવાય એમાં પ્રોપર ગ્રીપ રહેવી જોઈએ. થર્ડ વસ્તુ છે કે તમારા જે લેગ છે એમાં પ્રોપર ફિટ થવું જોઈએ. કુશનિંગ પહેલી વસ્તુ જે કીધું, કુશનિંગ છે એના માટે કે જ્યારે આપણે રનિંગ કરીએ છીએ તો આપણા બોડીનું ટોટલ વેટ જે કહેવાય આપણા પગના પંજા ઉપર પડે છે. હવે એ જે કુશનિંગનું જે કહેવાય કે 1-1.5 ઇંચ જેટલું થિકનેસવાળી ગાદીવાળો પાર્ટ હોવો જોઈએ. જે બી તમારું બોડીનું વેટ પડે છે તમારા ની ઉપર અને એન્કલ ઉપર જર્ક ના આવે એના માટે કુશન સૌથી જરૂરી વસ્તુ. સેકન્ડ વસ્તુ જે કહેવાય, નીચેનો જે સોલ કહેવાય એ ગ્રીપવાળું હોવું જોઈએ. ઘણા શૂઝ જોયા છે તો એકદમ વ્હાઈટ કલરના હોય છે, એ લોંગ ટાઈમે ઘસાઈ જશે, જેના લીધે તમારે એક ગ્રીપ ઘસાઈ જશે. તો રનિંગ કરતી વખતે તમારી જે પગની ગ્રીપ બનવી જોઈએ કે સ્પીડ પકડવી છે ત્યારે એ સ્લીપ મારશે. તો રનિંગની નીચે શૂઝની જે નીચેનો જે સોલ કહેવાય એ પ્રોપર બ્લેક કલરનું હોવું જોઈએ, જેમાં પ્રોપર ડિઝાઇન હશે, જેના લીધે તમારા રનિંગ ગ્રીપ સારી રહેશે. થર્ડ વસ્તુ જે કહેવાય કે તમારા લેગ્સને પ્રોપર ફિટિંગ થવું જોઈએ. બહુ વધારે પડતું ટાઈટ પણ હશે તો પણ તમને લોંગ રનિંગ માટે તકલીફ પડશે, અને બહુ લૂઝ હશે તો પણ તમને પ્રોપર ફિટિંગ નહીં આવે. તમારા લેગની સાઇઝ પ્રમાણે પ્રોપર સેટ થવું જોઈએ. ઓછા બજેટમાં તમને સજેસ્ટ કરું શૂઝમાં તો એક સેગાના જે શૂઝ આવે છે 500-1000 રેન્જમાં આવે છે. એનાથી ઉપર જાઓ છો તો ડીકેથલોનના જે રનિંગ શૂઝ છે 1000-1500 રેન્જમાં છે, અને એનાથી ઉપર જાઓ છો તો કોઈ પણ સારી બ્રાન્ડ છે, એડિડાસ છે, નાઇક છે, રીબોક છે, કોઈ પણ